नमस्कार विद्यार्थी मित्रों, वेट डिजिटल एज्युकेशन में आपनो हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों, आज आपणे धोरण 6 विषय विज्ञान जेनी स्व अध्ययन पोथीनु प्रकरण 4 वस्तुओना जूथ बनावा जेनु आपणे संपूर्ण सोल्यूशन मेळवीशुं। तो चालो मित्रों, मारी साथे तैयार थई जशो संपूर्ण सोल्यूशन मेळवा माटे। तो आपेलुं छे नीचेना प्रश्नों माटे योग्य विकल्प पसंद करी जवाब आपो। पहेलुं, नीचेनामांथी असंगत वस्तु के पदार्थ कयो छे? तो गुलाबजांबु। केम? तो के दूध, दही अने माखण छे ए दूधमांथी बनती वस्तु गणी शकाय छे, ज्यारे गुलाबजांबु छे ए अलगथी बनशे, एटला माटे अलग वस्तु थई गई। बीजी वस्तु मित्रों, आपणी चेनलना प्लेलिस्टमांथी अथवा तो शाला मित्रमांथी एप्लिकेशननी अंदरथी तमने तमाम विषयना तमाम प्रकरणना स्व अध्ययन पोथीना सोल्यूशन मळी जशे। तेमज आ पाठनी शिक्षकनी हाजरीमां सरस मजानी समझूती पण मळी जशे, तो त्यांथी तमे ए समझूती मेळवी शको छो। अने आपणी चेनलमां 1-12 धोरणना तमाम विषयना आवी रीते सरस मजाना प्रकरणो मूकेला छे, मूकवानुं काम शरू છે। तो તમે તમારા મિત્રોને ભાઈ બહેન સગા સંબંધીને શેર કરી શકો છો, જેથી કરીને એમને પણ એક લાભ મળી શકે। બીજું, નીચેનામાંથી કયો પદાર્થ પાણીમાં અદ્રાવ્ય છે? તો લોખંડ છે, તો લોખંડનો ભૂકો પાણીમાં ઓગળે નહીં। મોટર કારનો આગળનો કાચ કેવો હોય છે? તો આપને ખબર છે કે પારદર્શક હોય છે, તો જ આગળની વસ્તુ દેખાય। ચોથું, નીચે આપેલા પદાર્થોનું લીસા અને ખરબચડા પદાર્થોમાં વર્ગીકરણ કરો। તો લીસા પદાર્થોમાં કોણ આવશે? ડોલ, મોબાઈલ ફોનનો ટફન ગ્લાસ, તાંબાનો તાર, સાયકલની ટ્યુબ, રકાબી, આ બધી વસ્તુ કેવી છે? તો કે એકદમ લીસી છે, તો લીસા પદાર્થમાં મૂકી શકાય। ખરબચડા પદાર્થમાં શું મૂકીશું? તો કે ઈંટ, સાયકલનું ટાયર, રુદ્રાક્ષનો મણકો, ટુવાલ, અનાનસ વગેરે છે એ ખરબચડા પદાર્થો છે। નીચેના શબ્દની સમજ સ્પષ્ટ કરો। દ્રાવ્ય, તો કેટલાક પદાર્થ પાણીમાં સંપૂર્ણ અદ્રશ્ય થઈ જાય છે અથવા તો ઓગળી જાય છે, તો આવા પદાર્થોને શું કહેવાય મિત્રો? પાણીમાં દ્રાવ્ય પદાર્થો કહેવાય। શું કહેવાય? પાણીમાં દ્રાવ્ય પદાર્થો। બીજું, અદ્રાવ્ય, તો કેટલાક પદાર્થો પાણીમાં મિશ્રિત થતા નથી અને ઘણા સમય સુધી પાત્રમાં હલાવવાથી પણ અદ્રશ્ય થતા નથી, એટલે કે પાત્રની અંદર ઓગળતા નથી, તો આવા પદાર્થને અદ્રાવ્ય પદાર્થ કહે છે। પારભાસક, જે પદાર્થોની આરપાર વસ્તુઓને જોઈ શકાય પણ સ્પષ્ટ નહીં, તો એમને પારભાસક પદાર્થો કહેવાય। કેવા પદાર્થો કહેવાય મિત્રો? પારભાસક પદાર્થો કહે છે। ત્યાર પછીના પ્રશ્નો છે, શું કીધું છે? તો કે નીચેના વિધાનો માટે વૈજ્ઞાનિક સમજૂતી આપો। 8મું, સામાન્ય રીતે વેપારીઓ વસ્તુઓને પારદર્શક બરણીમાં રાખે છે, કારણ આપો। તો કહેવાનું કે સામાન્ય રીતે વેપારીઓ તેમની દુકાનમાં રાખેલ વસ્તુઓ બરણી ખોલ્યા વગર જ અંદરની વસ્તુ સરળતાથી જોઈ શકે, એ માટે જેથી કરીને એમનો સમયનો બચાવ થાય માટે તે પારદર્શક બરણીમાં વસ્તુઓ રાખે છે, અથવા તો આપણે ખ્યાલ છે કે દુકાનમાં કે બેકરીમાં કે ગયા હોય તો એ કાચનું ડેકોરેશન આખું કરેલું હોય છે, જેથી કરીને વસ્તુ સ્પષ્ટ જોઈ શકાય। સંપૂર્ણ પારદર્શક પદાર્થ તરીકે ફક્ત હવા અને તેમાં રહેલા વાયુઓને ગણી શકાય, આ વિધાન સમજાવો। કારણ કે હવા એ જુદા જુદા વાયુઓનું મિશ્રણ છે, હવા પારદર્શક હોવાથી આપણે કોઈ પણ વસ્તુને સરળતાથી શું કરી શકીએ છીએ? જોઈ શકીએ છીએ, જેમ કે તમે મોબાઈલમાં અત્યારે જોઈ રહ્યા છો, બરાબર? તો વચમાં કોણ છે? હવા છે, બરાબર? તો હવા જેટલું પારદર્શક તો બીજું કોઈ નથી, કારણ કે હવામાં ઓક્સિજન, નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ, હાઇડ્રોજન વગેરે જેવા વાયુઓ હોવા છતાં એ પારદર્શક હોવાને કારણે આપણે એને શું કરી શકીએ છીએ? સરળતાથી જોઈ શકીએ છીએ। નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો। 10મું, તમારી આસપાસ જોવા મળતા કોઈ પણ બે પદાર્થના 4-4 ગુણધર્મો જણાવો। પદાર્થ 1 લઈએ, પાણી। તો પાણી પ્રવાહી સ્વરૂપે, ઘન સ્વરૂપે અને બાષ્પ સ્વરૂપે હોય છે, બરાબર ને? વરાળ, તે રંગવિહીન છે, તે ગંધવિહીન છે અને પાણી કેવું છે મિત્રો? પારદર્શક છે, બરાબર? આરપાર જોઈ શકાય પાણીમાં, એટલા માટે। ત્યાર પછી છે પદાર્થ હવા, તે વાયુ સ્વરૂપે હોય છે, તે રંગવિહીન છે, ગંધવિહીન છે, તે પણ કેવું છે? પારદર્શક। ત્યાર પછીનો પ્રશ્ન છે, તો કે તફાવત આપો।
कोनो कोनो पारदर्शक पदार्थ अने अपारदर्शक पदार्थ। पारदर्शक पदार्थ में बात करिए तो तेमाथी प्रकाश आरपार सरलताथी पसार थाय छे, अपारदर्शक पदार्थ माथी प्रकाश आरपार पसार थई शकतो नथी। पारदर्शक में कांच पाणी हवा वगैरे छे, अपारदर्शक में पूठू दीवाल वगैरे अपारदर्शक पदार्थो छे। आगळ आपणने पदार्थोने जूथमां वहेंचवानी आवश्यकता केम पड़े छे, योग्य उदाहरण आपी समझाओ। जो मित्रों वस्तुओने जूथ मुजब गोठववाथी आपणे जरूरी वस्तुने सहेलाईथी शोधी शकीए छीए। दाखला तरीके दुकानदार वस्तुओने काचनी बरणीमां राखे छे जेथी बरणी खोल्या वगर ज वस्तुने जोई शकाय छे, तेमज एने जूथ प्रमाणे गोठवणी करे छे। एटले तमे कोई पण वस्तु खरीदवा जाओ एटले सरळताथी तमे એ વસ્તુને મેળવી શકો છો અથવા તેનો સમય બચે છે। પાણી તેલ કેરોસીન ત્રણેયમાં ડૂબી જતા પદાર્થોના પાંચ ઉદાહરણ આપો તો લોખંડનો ટુકડો ખીલી પથ્થર ઈંટ અને કાચ આ પાંચ ઉદાહરણ થયા જે પાણી તેલ અને કેરોસીનમાં ત્રણેયમાં શું થઈ જાય છે મિત્રો ડૂબી જાય છે। गरिमा बजारमांथी खावालायक वस्तुओ खरीदे छे, आ वस्तुओ पाणीमां ओगळे तेवी होय तो तेणे बजारमांथी कई कई वस्तुओ खरीदी हशे, तो का तो एने आइसक्रीम केन्डी बराबर अथवा तो तेणे खांडमांथी बनावेली वस्तुओ लीधेली हशे कि जे सरळताथी पाणीमां शुं थई जाय छे ओगळी जाय छे। कोई पण बे पदार्थों लई तेमना चार समान गुणधर्मो तथा चार जुदा जुदा एटले के भिन्न गुणधर्मो लखो। पदार्थ एक तरीके खांड लईए, पदार्थ बे तरीके लईए चोकनो भूको। तो पहेला आपणे एना समान गुणधर्मो नोंधीए, बंने सफेद रंगना छे, बंने घन स्वरूपमां छे, बंने पाणीमां डूबी जाय छे अने बंने अपारदर्शक छे। आ एक समान गुणधर्मो थया। हवे एना भिन्न गुणधर्मो, तो जो खांड पानी में द्राव्य छे, चोकनो भूको पानी में अद्राव्य छे, ओगळतो नथी। खांड ने खावामां उपयोगी छे, चोक छे लखवामां उपयोगी छे। थई गयो आ रीते। त्यार पछी छे तमारा घर में मळी आवता पदार्थों ने द्राव्य अद्राव्य के बार भाषक में वर्गीकरण करो। तो द्राव्य में कोण आवशे, साकर फटकड़ी सुरोखार मध। અદ્રાવ્યમાં લોખંડનો ભૂકો ગંધક આયોડિન તેલ, પારભાષકમાં ડહોળું પાણી દૂધિયો કાચ કે ધુમ્મસ બરાબર। જો કે ધુમ્મસ તો આપણા ઘરમાંથી તો ન મળે પણ આપણે ઉદાહરણ તરીકે લઈ શકાય। 17મું પાણીને શા માટે સાર્વત્રિક દ્રાવક કહે છે, તો પાણીમાં પદાર્થ ઓગળતો હોવાથી પાણીને સાર્વત્રિક દ્રાવક કહે છે। પાણી ઘણા બધા પદાર્થોને પોતાનામાં द्राव्य करतु होवा थी पानी ने शू कहवा मित्रों सार्वत्रिक द्रावक कहे छे। हवे 18મું लई लई आपणे, तो तमे केवी रीते कही शको के खांड मीठू जेवा घन पदार्थों पानी में द्राव्य छे, जारे चोक रेती जेवा घन पदार्थों पानी में अद्राव्य छे। तो मित्रों जारे खांड मीठू जेवा घन पदार्थों पानी में नाखता ते ओगळी जाय संपूर्णपणे अदृश्य थई जाय छे, માટે તે દ્રાવ્ય છે। જ્યારે લાકડાનો વહેર એટલે કે લાકડાનો ભૂકો રેતી જેવા ઘન પદાર્થો પાણીમાં ઓગળી જતા નથી માટે તે કેવા છે, તો પાણીમાં ઓગળતા ન હોવાથી તે કેવા છે મિત્રો અદ્રાવ્ય છે। 19મું વસ્તુઓના જૂથ બનાવવા, તો આ પ્રકરણને ધ્યાનમાં રાખીને તમારી શાળામાં થયેલ પ્રવૃત્તિ કે પ્રોજેક્ટ વિશે માહિતી આપો। तो अमे अमारी शाळामांथी वस्तुओ मेळवी तेने घन प्रवाही वायु उपरांत लोखंड प्लास्टिक रबर वगैरे जेवा विभागमां शुं करीशुं वर्गीकरण करीशुं अथवा तो वर्गीकरण करेलुं हतुं। तो आ रीते आपणे मित्रों वर्गीकरणनी वात थई जूथ बनावा, तो एनुं आपणे संपूर्ण स्व अध्ययन पोथीनुं सोल्यूशन जोयुं। तमारा मित्रोने शेर करशो। अस्तु, जय हिंद, जय भारत।